ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, આલ્ફા વિભંજનની પ્રક્રિયા સમજાવો અને યોગ્ય ઉદાહરણ આપો. તો પહેલા તો આલ્ફા વિભંજન શું છે? તો કે આલ્ફા વિભંજનની પ્રક્રિયામાં અસ્થાયી ન્યુક્લિયસ આપમેળે પોતાની રીતે આલ્ફા કણ, જે હિલિયમ ન્યુક્લિયસ જ છે, 2He4 જ છે, જે ઉત્સર્જિત કરે છે. જે પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય. માની લો કે કોઈ તમારી પાસે ઇલેમેન્ટ છે કે જેનો પરમાણુ ક્રમાંક છે વિદ્યાર્થી મિત્રો એ ઝેડ છે, તેનો દળાંક કેટલો છે? એ જેટલો છે. આ જે તમારી પાસે અવેલેબલ ન્યુક્લિયસ છે એને તમે જનક ન્યુક્લિયસ કહી શકો. કેવું ન્યુક્લિયસ કહી શકો? જનક ન્યુક્લિયસ. અને જે મળે છે ને વિદ્યાર્થી મિત્રો, જે મળે છે એને તમે કન્સિડર કરી શકો જનિત ન્યુક્લિયસ. આ બંને શબ્દ ખાસ ધ્યાનમાં રાખવા. જે છે એ જનક ન્યુક્લિયસ, મળે છે જનિત ન્યુક્લિયસ, રાઈટ? અચ્છા, હવે બેલેન્સિંગ કરો જીને. આમાં આપમેળે 2He4 શું કામ એને નીકળે છે? સ્થાયી થવા માટે. એ ક્યુ શું છે સમજીએ, પણ પહેલા બંને બાજુ બેલેન્સિંગ કરીએ. તો અહીંયા 2 તો ઓલરેડી છે જ, તો આ જગ્યાએ તમને ખબર છે અહીંયા શું હશે? ઝેડ માઇનસ 2, કારણ કે બંને ભેગા થઈને ઝેડ થઈ જશે. અહીંયા ઓલરેડી 4 જતા રહ્યા છે, તો અહીંયા શું થશે? એ માઇનસ 4. તો અહીંયા એવું કોઈક જનિત ન્યુક્લિયસ મળશે વિદ્યાર્થી મિત્રો કે જેના પરમાણુ ક્રમાંકમાં કેટલાનો ઘટાડો થશે? વેરી ગુડ, 2. અને પરમાણુ દળાંકમાં કેટલાનો ઘટાડો થશે? 4નો ઘટાડો થશે. હવે ક્યુ શું સૂચવે છે? ક્યુ છે ને ઉર્જા છે. યા તો પ્રક્રિયા થશે તો ઉર્જા મુક્ત થશે, યા તો એ પ્રક્રિયા કરવા માટે ઉર્જા આપવી પડશે. તો જે પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો ઉર્જા છે ને એ છૂટી પડશે ને, એટલે કે એમાં ક્યુ ગ્રેટર દેન 0 હશે, જેને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કરાય, ઉષ્મા મુક્ત કરશે. ને જે પ્રક્રિયામાં ક્યુ તમને લેસ દેન 0 મળશે ને, એ પ્રક્રિયા ઉષ્મા શોષક હશે, એમાં ઉર્જાનું શોષણ થતું હશે, બરાબર? અચ્છા, બીજી વાત, માનો લે કે એક ઉદાહરણ સમજીએ. યુરેનિયમ ન્યુક્લિયસના આલ્ફા વિભંજન દ્વારા થોરિયમ ન્યુક્લિયસ મળે છે. જેમ કે 92 યુરેનિયમ 238 છે, એમાંથી આલ્ફા કણ છૂટો પડે, ઉર્જા મુક્ત થાય છે. તો અહીંયા થોરિયમ છે ને એની અંદર અહીંયા કેટલા આવશે? 90 આવશે ને, વેરી ગુડ, કારણ કે 90+2 એટલે 92 થઈ જશે. તો અહીંયા કેટલા આવશે ફ્રેન્ડ? 234, એટલે કે 234, કારણ કે +4 થશે એટલે 238. હવે આ પોઈન્ટ સમજો, જ્યારે મૂળ ન્યુક્લિયસ સ્થિર હોય, એટલે આ વાળું ન્યુક્લિયસ સ્થિર હોય ને, તો એ કિસ્સામાં તમને જે પ્રક્રિયાના અંતે ઉર્જા મળે છે, એટલે કે ક્યુ મૂલ્ય જે મળે છે, એ નિપોજોને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે છે. એટલે માનો કે આ પ્રક્રિયામાં આ મૂળ ન્યુક્લિયસ સ્થિર છે એવું તમે એઝ્યુમ કરો, અને આ ક્યુની કિંમત તમને જે મળી, તો એ હકીકતમાં નિપજોની ગતિ ઉર્જા છે. અહીંયા કેટલી વિદ્યાર્થી મિત્રો? નિપજ છે 2, એક જનિત ન્યુક્લિયસ અને એક આલ્ફા કણ. એ ઉર્જામાંથી વધારે પડતી ઉર્જા છે આલ્ફા કણ પાસે હશે, અને અમુક ઉર્જા છે એ થોરિયમ પાસે હશે, બટ હશે ખરા. તો આ વાત થઈ આલ્ફા વિભંજનની સમજ અને એના ઉદાહરણ.